नमस्कार विद्यार्थियों, आज आप धोरण 8 समाज विद्या चैप्टर नंबर 10 खनिज अने ऊर्जा संसाधन स्वाध्यायन संपूर्ण सोल्यूशन्स जोईशुं। प्रश्न पहलो, नीचेना प्रश्न उत्तर एक बे वाक्यमां आपो। पहलू, तमारा दैनिक उपयोग में आता त्रण खनिजों नाम लखो। जवाब, मारा दैनिक में आता त्रण खनिजों नाम आ प्रमाण है। पहलू लोखंड, बीजू खनिज तेल अने त्रीजू कुदरती वायु। बीजू धात्विक खनिजों अयस्क सामान्य रीते क्यांथी मळी आवे छे? जवाब, धात्विक खनिजों अयस्क सामान्य रीते आग्नेय अने रूपांतरित खड़क समूहमांथी बनेला विशाल स्तरोमांथी मळी आवे छे। त्रीजू, भारतमां भूतापीय ऊर्जाना प्लांट क्यां आवेला छे? जवाब, भारतमां भूतापीय ऊर्जाना प्लांट हिमाचल प्रदेश राज्यमां मणिकरण अने केन्द्र शासित प्रदेश लडाखमां पुगा घाटी खाते आवेला छे। चौथू, पेट्रोलियम माथी प्रक्रिया द्वारा क्या क्या उत्पादनों बनावामां आवे छे? जवाब, पेट्रोलियम माथी प्रक्रिया द्वारा डीजल, पेट्रोल, केरोसिन, मीन, प्लास्टिक, ऊंजण, तेल एटले के लुब्रिकांट वगैरह उत्पादनों बनावामां आवे छे। पांचमू, गुजरात में गरम पानीना जरा क्या क्या आवेला छे? जवाब, गुजरात में गरम पानीना जरा लसुंद्रा, उनाई, टुवा अने तुलसीशाम खाते आवेला छे। प्रश्न बे, नीचेना प्रश्नना उत्तर आपो। पहलू, खनिज तेल ने काळू सोनू केम कहेवामां आवे छे? जवाब, खनिज तेल खूब ज कीमती ऊर्जा संसाधन है। रिफाइनरीमां प्रक्रिया द्वारा तेमांथी डीजल, पेट्रोल, केरोसिन, मीन, प्लास्टिक, ऊंजण तेल जेवा उपयोगी पदार्थों मेळवामां आवे छे। तेनो दरेक भाग उपयोगी होय छे। खनिज तेलना विविध उत्पादनोनो व्यापारी धोरणे बहोळो उपयोग थाय छे। आ कारणोसर खनिज तेलने काळू सोनू कहेवामां આવે છે। બીજું, જેનાથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો। જવાબ, જેમાંથી આપણે ઊર્જા બચાવી શકીએ તેવા ઉપાયો આ પ્રમાણે છે। પહેલું, પેટ્રોલને બદલે સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ કરવો જોઈએ। બીજું, રસોઈઘરમાં બળતણ માટે લાકડા કે કોલસો વાપરવાને બદલે એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ કરવો જોઈએ। ત્રીજું, ઊર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો જેવો કે જળ વિદ્યુત, સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ। ત્રીજું, ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે? જવાબ, ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છમાં પાંજરો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે। ચોથું, ભવિષ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે, વિધાન સમજાવો। જવાબ, કોલસો, ખનિજ તેલ અને કુદરતી ગેસ જેવા શક્તિના સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેમનો વપરાશ સતત થતો રહે તો શક્તિના એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે। આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે, એટલા માટે કે ભવિષ્યમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, ભરતી ઊર્જા, ભૂતાપીય ઊર્જા જેવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે। બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોનો અમર્યાદિત છે, તે પુનઃપ્રાપ્ય છે, તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે। વળી તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી અને તે પ્રદૂષણ મુક્ત છે। પાંચમું, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ શાથી કહી શકાય? જવાબ, અશ્મિભૂત બળતણો ઇંધણનો વપરાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે, તેમનો જથ્થો મર્યાદિત છે, જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે, એ એક ચિંતાજનક બાબત છે, તે પુનઃ અપ્રાપ્ય છે, તે નાશવંત છે, તેનું નવીનીકરણ થઈ શકતું નથી। અશ્મિભૂત બળતણોના સળગવાથી દહનની વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે, તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે। આથી કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે। પ્રશ્ન 3, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, નીચેનામાંથી ક્યુ લક્ષણ ખનિજનું નથી? જવાબ, વિકલ્પ આવશે સી, તેઓ અપ્રાપ્ય હોય છે। બીજું, નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો, તો આપણે એબીસીડી આપેલું છે અને પેલી સાઈડ 1 2 3 4 5 એ રીતના આપેલું છે। આપણે જોઈએ જવાબ સાથે, પહેલું સૌર શીતાગાર, તો એની સામે જવાબ આવશે 4 નંબરનું છાણી। બીજું, વિન્ડ ફાર્મ છે, તો એની સામે જવાબ આવશે માંડવી। સી, સોલર પાર્ક છે, તો એની સામે જવાબ આવશે ચારણકા। પાંચ, ચોથું, ગરમ પાણીના જરા છે, તો એની સામે પહેલું આવશે તુલસીશ્યામ, અને બાયોગેસ પ્લાન્ટ છે, તો એની સામે ત્રીજું આવશે રુદ્રાતર।
ત્રીજું, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં દેશમાં છે? જવાબ આવશે વિકલ્પ એ, યુએસએમાં. પ્રશ્ન ચાર, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ધાતુગાળાના ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજોનો ઉપયોગ થાય છે. જવાબ આવશે ધાતુમય, એટલે કે ધાત્વિક. બીજું, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મધ્યપ્રદેશ. ત્રીજું, ગુજરાતમાં ખાલી જગ્યા અને કાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર. ચોથું, ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. જવાબ આવશે જસદ. પાંચમું, કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. જવાબ આવશે પાંજરો. પ્રશ્ન પાંચ, સંકલ્પના સમજાવો. પહેલું, ખનિજ. તો પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ એટલે કે ગુણધર્મો ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. બીજું, ભૂતાપીય ઉર્જા. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે, એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. ત્રીજું, ભરતી ઉર્જા. સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે, તે ઉર્જા બિન પરંપરાગત સ્ત્રોત છે. ચોથું, બાયોગેસ. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, પશુઓનું છાણ, રસોઈ ઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડના કારખાનાઓનો કચરો વગેરેને કોહળાવી તેમાંથી મેળવવામાં આવતા ગેસને બાયોગેસ કહે છે. તફાવત આપો. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત, પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત વચ્ચેનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે અને બિનપરંપરાગતમાં તે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોના વિકલ્પ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બીજું, તેમનો જથ્થો મર્યાદિત છે, જ્યારે બિનપરંપરાગતનો જથ્થો અમર્યાદિત છે. પરંપરાગતમાં તે પુનઃ અપ્રાપ્ય છે, જ્યારે બિનપરંપરાગતમાં તે પુનઃ પ્રાપ્ય છે. ચોથું, પરંપરાગતમાં તે નાશવંત છે, તેનું નવીનીકરણ થઈ શકતું નથી, જ્યારે બિનપરંપરાગતમાં તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે. અને પાંચમો તફાવત, પરંપરાગતમાં તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે, જ્યારે બિનપરંપરાગતમાં તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ થતું નથી અને તે પ્રદૂષણ મુક્ત છે. છઠ્ઠું, તેમનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે, જ્યારે બિનપરંપરાગતમાં તેમનો ઉપયોગ બિન વ્યાપારી ધોરણે થાય છે. બીજો તફાવત, બાયોગેસ અને કુદરતી ગેસનો મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે. બાયોગેસમાં બાયોગેસ ખેતરનો કચરો, નકામા કૃષિ પેદાશો, છાણ, રસોઈ ઘરનો કચરો, માનવ મળમૂત્ર, શેરડીના કૂચા વગેરેને કોહળાવીને મેળવવામાં આવે છે, જ્યારે કુદરતી ગેસ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. બાયોગેસ તે એક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે, જ્યારે કુદરતી ગેસ તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. ત્રીજું, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે, જ્યારે કુદરતી ગેસમાં તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી. ચોથું, તેના ઉત્પાદનના એકમો નાના હોય છે, તેમાં ખૂબ ઓછી મૂડી રોકવી પડે છે, જ્યારે પહેલામાં તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જ્યારે પાંચમું જોઈએ તફાવત, તો તેઓ ઉપયોગ બિન વ્યાપારી થાય છે, જ્યારે કુદરતી ગેસનો ઉપયોગ તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે. અને છઠ્ઠું, તેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે, તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક પ્રાપ્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે, જ્યારે કુદરતીમાં તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોનું સંચાલન કરવા માટે અને ઘરમાં બળતણ તરીકે પણ થાય છે. પ્રશ્ન ત્રણ, ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજનો તફાવત. એના મુદ્દા નીચે મુજબ છે. પહેલું, ધાત્વિક ખનિજમાં ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપ એટલે કે અયસ્કમાં હોય છે, તેમને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સોનું, ચાંદી, જસત, તાંબુ, લોખંડ વગેરે. જ્યારે અધાત્વિક ખનિજમાં ધાતુઓ હોતી નથી, તેમાં મુખ્યત્વે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજ હોય છે, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, બોક્સાઇડ. આ ઉપરાંત તેમાં ચૂનાનો અવરક અને પથ્થર જીપ્સમ પણ હોય છે. બીજો, ધાત્વિક ખનિજોમાંથી મળતી ધાતુઓને ટીપીને કે ઓગાળીને કે જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે.
જ્યારે આમાં કેટલાક અધાતુ ખનિજો ન કાપીને ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે. ત્રીજું, ધાત્વિક ખનિજોમાંથી મળતી ધાતુઓ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે, જ્યારે કેટલાક અધાતુમય ખનિજો પર પ્રહાર કરવાથી પણ તે તૂટતી નથી, દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરખ, જીપ્સમ વગેરે. ચોથું, ધાતુમય ખનિજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે, જ્યારે અધાતુમય ખનિજો મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડક સમૂહોના ક્ષેત્રમાંથી મળે છે. પ્રશ્ન સાત, ટૂંકનો લખો, ખનિજ સંપત્તિનું મહત્વ. તો ખનિજ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનો ખનિજોમાંથી બનાવાય છે. યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનિજોનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને તેની સમૃદ્ધિ તેમજ તેના યોગ્ય ઉપયોગને કારણે સમૃદ્ધ થયા છે. યંત્રો દ્વારા દેશમાં નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે છે, તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હુડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે. ખનિજોના મહત્વને કારણે આજના યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. ખનિજો રાષ્ટ્રની સમૃદ્ધિમાં ખૂબ મૂલ્યવાન ફાળો આપતા હોવાથી તે રાષ્ટ્રના અર્થતંત્રની ગોરી નસ ગણાય છે. તો આજના સમયમાં ખનિજોનું મહત્વ ઘણું છે, તેથી તે દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ ગણાય છે. બીજું, ખનિજ સંરક્ષણના ઉપાયો. તો ખનિજ સંરક્ષણ માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે. પહેલું, ખનિજોના નિર્માણ અને તેના સંગ્રહમાં હજારો વર્ષ લાગે તેથી ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો આયોજનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધનો છે. આ સંસાધનોના માનવીય વપરાશના દરની તુલનામાં નિર્માણનો દર ખૂબ જ ધીમો છે, તેથી ખનિજોના ખોદકામની પ્રક્રિયા નિયંત્રિત કરવી જરૂરી છે. બીજું, વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે, તેથી તેમને ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. આ પ્રક્રિયાને ધાતુઓનું રિસાયકલિંગ કહે છે. ત્રીજું, ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થવાની અનિવાર્ય હોય તેવા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ, જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર વિદ્યુતનો, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે સીએનજીનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, જળ વિદ્યુત, સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પાંચમું, પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો જોઈએ. આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ. છઠ્ઠું, ઉર્જા સંસાધનો ખૂબ જ મૂલ્યવાન છે, ખનિજો નાશવંત છે, તેમનું નવીનીકરણ થઈ શકતું નથી, વળી તેમનો જથ્થો મર્યાદિત છે, તેથી તેમનો બહુ વિવેકપૂર્વક અને કરકસર ભર્યો ઉપયોગ કરવો જરૂરી છે. સાતમું, ઉર્જાનો વ્યય. આગામી દિવસોમાં મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે જાગૃત બનીને તેના સંરક્ષણ માટે કટિબદ્ધ બનવું જોઈએ. ખાસ જરૂરી અને અનિવાર્ય હોય તેવા કામો માટે જ ખનિજો વાપરવા જોઈએ. આઠમું, ખનિજોનું સંરક્ષણ એક પ્રકારની બચત છે, એ ખ્યાલ સ્વીકારીને આપણે ખનિજ સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. ત્રીજું, સૌર ઉર્જા. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જાનો અનુભવ આપણે મોટાભાગના દિવસો દરમિયાન કરીએ છીએ. સૂર્યમાંથી મેળવેલી ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. વધારે ગરમી ધરાવતા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની ટેકનોલોજી ખૂબ ફાયદાકારક છે. સૌર ઉર્જાનો ઉપયોગ સોલર વોટર હીટર એટલે કે પાણી ગરમ કરવા, સોલર કુકર રસોઈ બનાવવા, સોલર ટાયર્સ એટલે કે કપડાં સૂકવવા, સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે એટલે કે સોલર પેનલ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે. સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણહીન છે. ભારતમાં મધ્યપ્રદેશના રેવા એટલે કે રીવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે. તેની ગણના એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા યોજનામાં થાય છે. તો ભારતમાં સૌર ઉર્જા મેળવતા અગ્રગણ્ય રાજ્યોમાં ગુજરાતની ગણના થાય છે. તો ગુજરાતમાં સૌર છત અને કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા સૌર ઉર્જા મેળવવામાં આવે છે. ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામની બિન વપરાશી જમીન પર 500 મેગાવોટની ક્ષમતાનો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે. તો ગુજરાત એનર્જી વિકાસ એજન્સી જેડા એટલે કે ગેડાએ વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગ્રહ સ્થાપ્યું છે. તો રાજ્યમાં વીજળી વિનાના ગામોમાં દીવાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલર પેનલ ગોઠવવામાં આવે છે. તો સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે.
तो गुजरात में भूज पासेना मांडवी नजीक मोडवा गामे सौर ऊर्जा प्लांट बनावानो नक्की थयुं छे। तो दरियाना खारा पाणी ने मीठू बनावा एटले के डीसेलिनेशन करवा माटे सौर ऊर्जा प्लांट स्थापवामां आव्यो छे। आज देश में सौर ऊर्जा थी चालता विविध उपकरणों व्याप वध्यो छे। सौर ऊर्जा उपयोग करवानी दिशा में प्रयोगों करवा देश में राष्ट्रीय ने राज्य कक्षाए संस्थाओं स्थापवामां आवी छे। चौथों बायोगेस, तो खेतरों कचरो नकामा कृषि पदार्थों पशुओं छाण रसोईघर कचरो मानव मलमूत्र खाणना कारखाना कचरो वगैरह ने कोहड़ावी तेमांथी मेळवामां आवतो गैस बायोगेस कहेवाय छे। ते बेक्टेरिया की मदद की रासायनिक प्रक्रिया द्वारा बने छे। तेमांथी मिथेन और कार्बन डाइऑक्साइड वायु छूटा पड़े छे। मिथेन दहनशील वायु छे। तो बायोगेस रसोई बनावा माटे वीजळी उत्पन्न करवा माटेनुं श्रेष्ठ बळतण छे। बायोगेस मेळवी लीधा पछी वधेला कचरानुं नींदण मुक्त जैविक खातर बने छे। आम बायोगेस द्वारा ऊर्जा और खातर बंने मेळवी शकाय छे। तो बायोगेस सस्तो और उपयोग में सरल छे। फक्त छाणमांथी तैयार थता गैस ने गोबर गैस कहे छे। बायोगेस और खातर बनावाना साधन ने बायोगेस प्लांट कहे छे। भारत में बायोगेस उत्पादन में उत्तर प्रदेश प्रथम और गुजरात बीजा स्थाने है। तो अमदावाद जिला दसक्रोई तालुकाना रुदातल में बनासकांठा में दातीवाड़ा खाते विशाल बायोगेस प्लांट बनावामां आव्या छे। व्यक्तिगत और सामूहिक रीते बायोगेस प्लांट स्थापी तेनो उपयोग वधारवामां आवी रह्यो छे। तो गामडाओमां बळतण माटे लाखों टन लाकड़ों ने छाण वपराय छे। तेने बदले बायोगेस वपराय तो वृक्षों कपाता बचाई शकाय छे अने गामडाओनी स्वच्छतामां वधारो थाय तेमज तेमनी घरेलू ऊर्जानी अछतने पण ओछी करी शकाय छे। थैंक यू मित्रों।